नमस्ते मित्रों, स्वागत है फरी एक नवा विडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना विडियो में अपने आंगणवाड़ी भर्ती 2023 विषय विगतवार माहिती मेळवीशुं। तो विडियो ने शुरू करिए ते पहेला जो अपने आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो विडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी, बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण आवी अवनवी उपयोगी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना विडियोनुं नोटिफिकेशन सौथी पहेला तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, गुजरात सरकार द्वारा आंगणवाड़ी में भर्ती आवेली है। तो आंगणवाड़ी भर्ती 2023 विषय आपने जोईए तो आ भर्ती धोरण 10 અને ધોરણ 12 પાસ ઉપર આવેલી છે। તો તે અંતર્ગત આપણે તેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને તેના માટેની અગત્યની તારીખો, આમ આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ આંગણવાડી ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો ભરતી વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ। તો મિત્રો, ICDS દ્વારા આવેલી આ ભરતી અંગે આપણે જોઈએ તો આંગણવાડી ભરતી 2023 અંતર્ગત આપણે ભરતીની વિગતો, ભરતી પ્રક્રિયા, તેના માટેની વેબસાઇટ, તેના માટેની લાયકાત શું છે અને તેના માટેની કેટલીક અન્ય વિગત, આમ તમામ માહિતી મેળવીશું। અને હાલમાં જે E-HRMSની વેબસાઇટ છે તેના ઉપર આ ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલું છે। તો તેના માટેની આપણે આગળની માહિતી મેળવતા જઈએ તો સૌથી પહેલાં આપણે આ ભરતીની જગ્યાની વિગતમાં જોઈએ તો જે સંકલિત બાળ વિકાસ યોજના છે તે અંતર્ગત ICDS દ્વારા આંગણવાડી કેન્દ્ર ઉપરની જે ભરતી છે તે કરવામાં આવનાર છે, જે અંતર્ગત 33 જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી થનાર છે। તો તેની આગળની માહિતીમાં આપણે જોઈએ તો આંગણવાડી ભરતી 2023 અંતર્ગત સૌથી પહેલાં આપણે લાયકાત અને તેના માટેની વય મર્યાદા જોઈ લઈએ। આંગણવાડી કાર્યકર માટે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અને મિની આંગણવાડી કાર્યકર માટે પણ ધોરણ 12 પાસ હોવું જરૂરી છે, જ્યારે તેડાગર માટે ધોરણ 10 પાસની લાયકાત રાખવામાં આવેલી છે। ત્યારબાદ વય મર્યાદામાં જોઈએ તો ઉંમર 18થી લઈ અને 33 વર્ષ સુધી ધરાવતા હોવા જોઈએ અને તેમાં કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, આપણે આંગણવાડી ભરતી 2023 અંતર્ગત તેમાં મળવાપાત્ર પગાર ધોરણની વાત કરીએ તો જે આંગણવાડી કાર્યકર છે તેઓને 10,000 પ્રતિ માસનો પગાર મળવાપાત્ર થશે, જ્યારે મિની આંગણવાડી કાર્યકર છે તેઓને પણ 10,000 રૂપિયા પ્રતિ માસ પગાર મળવાપાત્ર થશે અને તેડાગર છે તે તેડાગર બહેનોને 5,500 પ્રતિ માસનો પગાર મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, આપણે આંગણવાડી ભરતી 2023 અંતર્ગત ભરવાપાત્ર જગ્યાની વિગત જોઈએ તો મિત્રો, આ પ્રમાણે અલગ અલગ જિલ્લાની જાહેરાતો આવેલી છે કે સંકલિત બાળ વિકાસ યોજના ICDS અંતર્ગત ICDS શાખાના જિલ્લા પંચાયત પાટણ દ્વારા કાર્યરત જે આંગણવાડી છે તે અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી આવેલી છે। તો આ પ્રમાણે દરેક જિલ્લાની જાહેરાતો આવશે અને આપણને જેટલા જિલ્લાની જાહેરાતો મળેલ છે તેની કેટલી કેટલી જગ્યાઓ છે તે આપણે જોતા જઈએ તો અહીંયા તમે પાટણમાં જોઈ શકો છો કે ટોટલ 9 તાલુકાઓમાં 11 ઘટકમાંથી 95 આંગણવાડી કાર્યકર અને 244 તેડાગરની ભરતી આવેલી છે। તો આપણને જે કંઈ જાહેરાતો મળેલ છે તેની ભરવાપાત્ર જગ્યાની વિગત આપણે જે એક કોષ્ટકમાં જોતા જઈએ તો આ પ્રમાણે મિત્રો, આટલા જિલ્લાની જે ભરતી અંગેની જાહેરાત છે તે આપણને મળેલી છે અને તેની ભરવાપાત્ર જગ્યાની વિગતમાં આપણે જોતા જઈએ, સૌથી પહેલાં આપણે જોઈએ કે અમદાવાદમાં આંગણવાડી કાર્યકરની 126 જગ્યા છે, તેડાગરની 160 જગ્યા છે, મિની આંગણવાડી કાર્યકરની કોઈ જગ્યા નથી। ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર જોઈએ અરવલ્લી, તો અરવલ્લીમાં આંગણવાડી કાર્યકરની 79 જગ્યા છે, જ્યારે તેડાગરની 103 જગ્યાઓ છે અને તેમાં પણ મિની આંગણવાડી કાર્યકરની કોઈ જગ્યા નથી। ત્યારબાદ મિત્રો, ક્રમ નંબર 3 ઉપર ભાવનગર મહાનગરપાલિકામાં જોઈએ તો આંગણવાડી કાર્યક્રમમાં 23 ખાલી જગ્યા છે અને 7 સંભવિત ખાલી થનાર જગ્યાઓ છે, તો ટોટલ આંગણવાડી કાર્યક્રમ માટે 30 જગ્યા ઉપર ભરતી આવેલી છે। અને તે પ્રમાણે આપણે તેડાગરમાં જોઈએ તો 34+8 ટોટલ 42 જગ્યાઓ માટે આ ભરતી આવેલી છે અને મિની આંગણવાડી કાર્યક્રમ માટે કોઈ ભરતી નથી આવેલી। ત્યાર પછી ક્રમ નંબર 4 ઉપર જોઈએ તો ગાંધીનગર જિલ્લામાં ટોટલ આંગણવાડી કાર્યકર માટેની 63 જગ્યાઓ છે, જ્યારે તેડાગરની 97 જગ્યાઓ છે, મિની આંગણવાડી કાર્યકરની કોઈ જગ્યા નથી। ત્યારબાદ ક્રમ નંબર 5 ઉપર ગાંધીનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરની 12 જગ્યાઓ છે, જ્યારે તેડાગરની 20 જગ્યાઓ છે
મિની આંગણવાડી કાર્યકરની કોઈ જગ્યા નથી. ક્રમ નંબર 6 ઉપર કચ્છ ભુજ જિલ્લો જોઈએ તો 252 આંગણવાડી કાર્યકર માટે તથા 394 તેડાગર માટે ભરતી આવેલી છે અને 1 મિની આંગણવાડી કાર્યકર માટેની ભરતી આવેલી છે. ત્યારબાદ ક્રમ નંબર 7 ઉપર જોઈએ પંચમહાલ જિલ્લો 98 આંગણવાડી કાર્યકરની જગ્યાઓ છે અને 309 તેડાગર બહેનો માટેની જગ્યા છે. ક્રમ નંબર 8 ઉપર જોઈએ પાટણ જિલ્લો છે તો તેમાં આંગણવાડી કાર્યકરની 95 જગ્યાઓ છે જ્યારે તેડાગર બહેનોની 244 જગ્યાઓ છે. ક્રમ નંબર 9 ઉપર જોઈએ સાબરકાંઠા તો સાબરકાંઠામાં આંગણવાડી કાર્યકરની 101 જગ્યા છે અને તેડાગર બહેનો માટેની 129 જગ્યા છે. તો આમ મિત્રો આટલા જિલ્લાની જાહેરાતો આપણને મળેલી છે અને આ પ્રમાણેની જગ્યાઓ માટે ભરતી આવેલી છે. તો હવે આપણે આગળની માહિતી મેળવીએ કે આ જે આંગણવાડી ભરતી 2023 આવેલી છે તે અંતર્ગત ફોર્મ ક્યાં ભરવું અને તેના માટેનો સમયગાળો કયો રહેશે. તો મિત્રો તમારે આ ફોર્મ ભરવા માટે ehrms.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જવાનું રહેશે અને ત્યાં જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અને ફોર્મ ભરવાના સમયગાળાની વાત કરીએ તો ફોર્મ ભરવાનું શરૂ થશે 8/11/2023. આમ તો મિત્રો જાહેરાતમાં જણાવેલ છે કે 7/11/2023 રાત્રિના 00 કલાકે શરૂ થશે, એટલે કે 8ના રોજ આ ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 30/11/2023 છે. તો મિત્રો આ સિવાયના જિલ્લામાં કેટલી કેટલી ભરતી આવેલી છે તે જાણવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને આ જે કંઈ જાહેરાતો છે તે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે મૂકી દઈશું જેથી કરીને આપને ખ્યાલ આવી શકે. તો મિત્રો આશા રાખું કે આંગણવાડી ભરતી 2023 અંતર્ગત સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.